જે જન્મ આપે તે માં અને જે જીવન બચાવે તે ભગવાન, 2.5 વર્ષની આ ચહુંમુખીના જીવનની પણ આવી જ કહાની છે। કારણ કે ચાર હાથ અને ચાર પગ સાથે જન્મેલી ચહુંમુખી એવા પરોપજીવી જોડિયા સાથે જન્મી હતી જેણે તેનું જીવન નર્ક બનાવી દીધું હતું। પરંતુ આજે અભિનેતા સોનુ સૂદ અને સુરતની કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ આ બાળકીને નવજીવન આપ્યું છે। એવી સર્જરી કરી છે જે વિશ્વની સૌથી જટિલ ગણવામાં આવે છે અને ભાગ્યે જ કોઈ આ સર્જરી માટે તૈયાર થાય છે। સુરતમાં જે બાળકીનું ઓપરેશન થયું છે તેનો પરિવાર મૂળ તો બિહારના નવાદા જિલ્લાના હેમદા ગામનો રહેવાસી છે। પરિવાર ગરીબ હોવાથી ચહુંમુખીની સારવાર કરાવી શકતો નહોતો અને આ બીમારી એક દુર્લભ હતી તેવામાં કોઈ ડોક્ટરો સારવાર કરવા માટે તૈયાર નહોતા। સોશિયલ મીડિયામાં ચહુંમુખીનો વિડીયો વાયરલ થતા જ અભિનેતા સોનુ સૂદ બાળકીની મદદે આવ્યા, પરંતુ બિહાર અને અન્ય રાજ્યોની હોસ્પિટલો બાળકીની મદદે ન આવી ત્યારે સુરતની કિરણ હોસ્પિટલે સંપર્ક કર્યો અને બાળકીને સુરત લાવી તેની સફળ સર્જરી કરી નવજીવન આપ્યું। જ્યારે આ આખી સર્જરીનો ખર્ચ અભિનેતા સોનુ સૂદના ફાઉન્ડેશને ઉઠાવવાની વાત કરી ત્યારે કિરણ હોસ્પિટલે પણ એક પણ રૂપિયો લેવાની ના પાડી દીધી અને માનવતાના ધોરણે એક પણ પૈસો લીધા વગર સફળ ઓપરેશન કર્યું। જો કે આ ઓપરેશન બાદ ખુદ સોનુ સૂદે કિરણ હોસ્પિટલના ડોક્ટરોનો પણ આભાર માન્યો છે। और ये बच्ची जो थी चौमुखी दीदी, आप सब दिखाया थी बहुत तकलीफ में थी और कई डॉक्टर्स को हम लोगों ने दिखाया कि हॉस्पिटल से रेफर किया पर कोई आगे आ नहीं रहा था। मुझे लग रहा था बहुत कॉम्प्लिकेटेड केस है पर बड़ा अच्छा लगा कि हॉस्पिटल के डॉक्टर्स है उन्होंने पूरी टीम ने इतना एक्सपर्ट जो ओपिनियन सब एक दूसरे को देकर आज चौमुखी और उसके परिवार को नया जीवन दिया है। और ये सिर्फ इस परिवार के लिए नहीं है कि बिहार जो कि पूरे देश को एक मैसेज जरूर गया है कि जब भी अगर आप इन तकलीफ में देखे तो आप जरूर आगे आए और आपके एक छोटे से एफर्ट से बहुत लोगों की जो जिंदगी है वो बदल सकती है। વિશ્વની સૌથી જટિલ સર્જરી થઈ સુરતમાં। 6 કલાક સુધી ચાલ્યું ઓપરેશન। ચહુંમુખીનું ઓપરેશન ખૂબ જટિલ હતું કારણ કે એક નાનકડી ભૂલ પણ મોત આપી શકે છે। આ પ્રકારના ઓપરેશનમાં 50% લોકોના મૃત્યુ થયા છે અને વિશ્વમાં આવી 40 જ સર્જરી થઈ છે, પરંતુ કિરણ હોસ્પિટલના ડોક્ટરોએ 6 કલાક સુધી કાળજીપૂર્વક ઓપરેશન કર્યું અને પરોપજીવીને ચહુંમુખીના શરીરથી દૂર કરી એક નવો જ ઇતિહાસ રચ્યો છે। આવી જન્મની ઘટનાઓ વર્ષોથી આવતી હોય છે, પરંતુ એ ઘટના બહુ જ જૂજ હોય છે, એટલે કે આપણે કહીએ સામાન્ય ભાષામાં કે ટ્વિન્સ બાળક, કોન્જોઇન્ટ ટ્વિન્સ બાળક, એ પણ અઘરું છે અને એના જ્યારે 1000થી વધુ કોન્જોઇન્ટ ટ્વિન્સ જન્મે ત્યારે એકાદ બાળક આવું હોય છે। દુનિયાભરમાં આવા બાળકોના ઓપરેશન માટે હજી સુધી ફક્ત 40 કિસ્સાઓ જ રજૂ થયા છે અને આપણે કહીએ તો ગુજરાતની અંદર આ ઓપરેશન થયાનો પહેલો કિસ્સો છે અને જો આપણે ભારતમાં કહીએ તો ભારતની અંદર સિલેક્ટેડ કેસીસ થયા છે કે જે આપણે આંગળીના વેઢા પર ગણી શકાય એમાંનો આ કિસ્સો છે। મિથુન અને આખી ટીમે આમના રિપોર્ટ અને વગેરે વગેરે તપાસના અંતે આ ઓપરેશન સક્સેસ કર્યું એટલે અમારી આખી ડોક્ટર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને અમારો જે ઉદ્દેશ છે કે સુરતની ધરતી ઉપર જે કોઈ અઘરા ઓપરેશન સહી કિરણ હોસ્પિટલમાં થવા જોઈએ અને પાછલા 3 વર્ષથી થઈ રહ્યા છે એટલે આ એક અઘરું ઓપરેશન અને એમાં ઘણા લોકો અમને પૂછે કે આનો ખર્ચ કેટલો, તો દુનિયામાં 40 ઓપરેશન થયા હોય એનો ખર્ચ કેવી રીતે નક્કી કરવો, પણ માની લો કે લેવર ટ્રાન્સપ્લાન્ટના 15 લાખ રૂપિયામાં આપણે કરીએ છીએ તો એવો ખર્ચ ગણી શકાય। અમને સોનુ સૂદનું જે સંસ્થા છે એ ખર્ચ આપવા માટે તૈયાર છે, પણ માનવતાની દ્રષ્ટિએ એક 2.5 વર્ષની બાળકની પીડાને મુક્તિ અપાવવામાં ખર્ચ મહત્વની બાબત નથી એટલે કિરણ હોસ્પિટલે પણ આ બાળકીનો 1 રૂપિયાનો ખર્ચ નહીં લેવાનો નિર્ણય કરેલો છે। ચહુંમુખીને મળેલા આ નવજીવનમાં સોનુ સૂદ તેના માટે રિયલ હીરો બન્યા તો કિરણ હોસ્પિટલના ડોક્ટરો ભગવાન। આ બાળકી હાલ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને આગામી દિવસોમાં હસતી રમતી જોવા મળશે અને તે પણ પરોપજીવી વિના। ત્યારે આ બાળકીને નવજીવન આપનારા તમામ લોકોને આજે VTV ન્યૂઝ સલામ કરે છે। કેમેરામેન દેવેશ સોલંકી સાથે શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ સુરત।